નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ મંથન ચેનલમાં હું તરંગ કોટવાડિયા કૃષિ ઇજનેરિયાનું સાતક તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે વાત કરીશું ધાણાના પાક વિશે ધાણાના પાક વિશે વાત કરીએ પહેલાં તમે જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા ખેડૂત મિત્રો જોડે શેર કરજો તો ધાણાનો વાવેતરનો સમય કેવો છે તો થોડી થોડી ઠંડી પડવાની શરૂઆત હોય ત્યારે ધાણાનું વાવેતર જનરલી કરવું જોઈએ હવે આપણે બીજની પસંદગી એમાં કઈ રીતે કરવી જોઈએ જનરલી આપણે સૌરાષ્ટ્રમાં ધાણી અને ધાણા એવી રીતે બે પ્રકારના બીજનું વાવેતર થાય છે જેમાં ધાણી એટલે કે ગુજરાત બે અને ધાણા એટલે કે ગુજરાત ત્રણ હવે બીજનો દર અને બીજની માવજત તો બીજના દરમાં આપણે વિઘે ત્રણથી સાડા ત્રણ કિલો રાખવો જોઈએ અને બીજની માવજત કરવામાં જો શરૂઆતમાં થ્રીપ્સનું એટેકથી બચવું હોય તો મીડા ક્લોપરીટ સિત્તેર ટકા કિલોએ ત્રણ એમએલ અથવા ફીપ્રોનીલ દવા કિલોએ પાંચ એમએલનું પોટ આપી અને એનું વાવેતર કરવું જોઈએ હવે વાવેતર થયા પછી જે ધાણામાં જનરલી રોગ જીવાત આવતા હોય છે એના વિશે આપણે વાત કરીશું તો સૌ પ્રથમ તો ધાણામાં જે સુકારો આવે છે એ જેમ આપણે ચણાના વિડીયોમાં વાત કરીએ એવી રીતે જ ફ્યુજેરમ નામની ફૂગથી જ આવે છે અને એના બચવા માટે કોઈ રાસાયણિક નિયંત્રણ છે નહીં તો જે ધાણામાં સુકારો હોય છે એનાથી બચવા માટે આપણે તો સૌ પ્રથમ તો ધાણાનું વાવેતર કરવા ટાઈમે સીડક્યોર નામની દવા આવે છે એનું કિલો એ પંદર એમ એલ લાખી એનો પોટ આપવો જોઈએ બીજું કે જ્યારે આપણે ધાણાને બીજું પાન આપીએ છીએ ત્યારે એના ભેગું સુડોમોનાસ અને ટ્રાયકોડરમાં એકરે કિલો એક એક કિલો એવી રીતે આપવું જોઈએ આ નિયંત્રણ આપણે રોગ આવ્યા પહેલાં કરવું જરૂરી છે રોગ આવ્યા પછી આમાં નિયંત્રણ કરવું થોડું અઘરું પડે છે એટલા માટે આપણે બીજા પાન ટાઈમે જ ટ્રાયકોડરમાં અને સુડોમોનાસનો પાણી ભેગું આપી દેવું જોઈએ બીજું કે વાવેતર બાદ જો તાપમાનમાં વધારો થાય તો ધાણામાં થ્રીપ્સનું પ્રમાણ જોવા મળે છે તો એના નિયંત્રણ માટે ફિપ્રોનિલ પચીસ એમએલ અથવા બાયોરા પ્લસ પચીસ ગ્રામ અને એને પંદર લીટર પાણીમાં નાખીને એનો છંટકાવ કરવો જોઈએ ફૂલ અવસ્થાએ ઘણી વખત ભૂકી છારાનો પ્રોબ્લેમ આપણે જોવા મળે છે તો એના એના નિયંત્રણ માટે વાવેતરના વીસથી પચીસ દિવસના અંતરે બે વખત પ્રોપિક્યુનાજલ પંદર એમએલ અથવા જૈવિક ફૂગ એમ્પેલોમાઇસિસ ત્રીસ ગ્રામ અથવા સલ્ફર પંચાવન પોઈન્ટ સોળ ટકા આ ત્રણમાંથી કોઈપણ દવાનો છંટકાવ કરીને જે ભૂકી છારાના રોગ સામે આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ હવે ધાણામાં ઘણી વખત આપણે ખેડૂતોની ફરિયાદ એવી હોય છે કે ફૂલ બરી જાય છે અથવા ધાણામાં જે દાણો ભરાવો જોઈએ ભરાતો નથી તેના માટે મુખ્ય કારણ એવું છે કે જ્યારે ઠંડી પડે દસથી પાંદર ડિગ્રી તાપમાન થાય ત્યારે આપણે છે ને એને બેથી ત્રણ દિવસ પાણી ના પાવવું જોઈએ હવે બીજું કે ધારો કે ધાણામાં દાણો ભરાદર કરવો છે કે ફૂલની સંખ્યા વધારવી છે તેના માટે આપણે ક્યુરેટિવ માઇક્રોસનું ઓર્ગેનિક કાર્બન અને એમ્યુનો એસિડના સંયોજનવાળું એક ગ્રેવિટી કરીને જે દવા આવે છે એનું દસથી પંદર એમએલ પંપે નાખીને એનો છંટકાવ કરો છે જેની ઉત્પાદનમાં સારો એવો વધારો મેળવી શકાય છે હવે ધાણાને લગતા તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો એને એને લગતા જે કાંઈ તમારા પ્રશ્નના જવાબ હશે હું આપવાની કોશિશ કરીશ આ બસ આવી જ રીતે આગલા વિડીયોમાં મળતા રહશું ત્યાં સુધી જય જવાન જય કિસાન